માં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ. દર્શક મિત્રો, આજે આપને એક પ્રશ્ન પૂછું છું કે બેટી, દીકરી, વિદ્યાર્થિનીઓ કે બાળકી ક્યાં સુરક્ષિત છે? એ માતાના ગર્ભમાં પણ સુરક્ષિત નથી કે પછી શિક્ષણ ધામમાં, હોસ્પિટલમાં, ત્યાં સુધી કે જ્યારે ટ્રેનમાં મુસાફરી કરતી હોય કે પ્લેનમાં મુસાફરી કરતી હોય ત્યાં પણ સુરક્ષિત નથી? ગર્ભની વાત કરીએ તો સ્ત્રી ભ્રૂણ હત્યા પણ થતી હોય છે. જો શિક્ષણધામની વાત કરીએ તો ત્યાં પણ બાળકી સાથે, વિદ્યાર્થીની સાથે છેડતી પણ થતી હોય છે અને બળાત્કાર અને દુષ્કર્મ જેવી ગંભીર જે દુષ્કર્મ હોય છે એ પણ થતું હોય છે. થોડા સમય પહેલાં જ પ્લેનમાં મુસાફરી કરતી વખતે એક મુસાફર સાથે એક ભાજપના જ અગ્રણી હતા, નેતા હતા, તેમણે છેડતી કરી હતી અને જે ઘટના બની છે હમણાં હાલમાં જ પ્રકાશમાં આવી છે, ગઈકાલે જ એની ફરિયાદ નોંધાઈ છે, તે એ છે કે જે પારુલ યુનિવર્સિટી છે જે વડોદરામાં આવેલી છે તેના ટ્રસ્ટી, સંચાલક અને ભાજપના અગ્રણી એવા જયેશ પટેલ દ્વારા તે જ કોલેજમાં અભ્યાસ કરતી, નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની પર 5 વાર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. તેને કઈ બીજું કઈ બહાનું બતાવીને તેના એક રૂમમાં બોલાવવામાં આવી હતી અને આ રીતે તેનો મજબૂરીનો ફાયદો ઉઠાવીને સાથે એવી ધમકી આપીને કે હું તને સર્ટિફિકેટ નહીં આપું, હું તને નાપાસ કરી દઈશ, 5-5 વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું. પહેલા તો એ વિદ્યાર્થીની ચૂપ રહી, ત્યારે ડર લાગ્યો કે મારા માતા પિતાને ખબર પડશે, સમાજને ખબર પડશે તો આખરે શું કહેશે. પણ આખરે તેણે હિંમતપૂર્વક તેના માતા પિતાને, તેના મિત્રોને આ બધી જ વાત કહીને અત્યારે જયેશ પટેલ સામે ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે અને સાથે સાથે તેને શોધવાના ચક્રો ગતિમાન પણ પોલીસ કરી ચૂકી છે. પણ મહત્વની વાત એ છે કે જાણે આ ફરિયાદથી અને જેલવાસથી ડરી ગયેલા એવા જયેશ પટેલ હોય, તેમણે મોબાઈલ ફોન જ બંધ કરી નાખ્યો છે, તે પોલીસ સામે હાજર થતા જ નથી, ના તે પોતાના ઘરે મળી રહ્યા છે, ના કોલેજમાં કે ના કોઈ પણ ઓફિસમાં અત્યારે મળી રહ્યા છે. તો શું હવે મોંઘવારી હોય કે ભ્રષ્ટાચાર હોય, હંમેશા રાજકીય પક્ષો આ મુદ્દા પર સ્ટેન્ડ લેતા જ હોય છે, તો જ્યારે પ્રજા અને વિદ્યાર્થીની સામે આવું દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તો શું રાજકીય પક્ષો સ્ટેન્ડ નહીં લે? ખાસ આજે વાત કરવી છે આ જ સબ્જેક્ટ ઉપર અને ખાસ જે શિક્ષણધામમાં દુષ્કર્મ બન્યું છે એમાં આપ પણ આપના પ્રતિભાવ તો આપી શકો જ છો. અમારી ફોનલાઈન ઓપન થઈ ચૂકી છે, સાથે જ બે એક્સપર્ટ પણ આપણી સાથે છે, જ્યારે અજય જાણીતા એડવોકેટ અને સામાજિક કાર્યકર્તા એવા સોનલબેન જોશી છે. સોનલબેન નમસ્કાર, સ્વાગત છે આપના કાર્યક્રમમાં. અને સાથે સાથે રુઝાનબેન ખંભાતા પણ છે કે જેઓ પણ મહિલાઓ માટે ઘણું બધું કામ કરતા હોય છે. રુઝાનબેન નમસ્કાર, આપનું પણ સ્વાગત છે. સોનલબેન, શું કહેશો, આ પ્રકારની ઘટના બનતી હોય છે, આખરે હવે પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે કે સ્ત્રીઓ સુરક્ષિત ક્યાં છે? ના ગર્ભમાં સુરક્ષિત છે, ના વા શિક્ષણ ધામમાં સુરક્ષિત છે. મેં અગાઉ પણ કીધું પ્રીતિ કે સ્ત્રીઓ માટે હવે બહુ અઘરું થઈ રહ્યું છે. અને જે વાતો કરીએ છીએ આપણે કે સશક્તિકરણની વાતો કરીએ, પણ મેન્ટાલિટી જે વાતો કરીને ભાષણબાજીથી કંઈ ના થાય, ખાલી વાતો કરવા કરતાં સમાજને બદલવાની જરૂર છે, એના માટેના પગલાં લેવાની જરૂર છે. કારણ કે આપણે દરેક વસ્તુ સરકાર જવાબદાર છે, પણ સાથે સાથે સમાજ પણ જવાબદાર છે. સમાજે પણ પોતાની કેવા વ્યક્તિ સાથે, કેવી સ્કૂલ છે, કેવું ઇન્સ્ટિટ્યુશન છે, કેવા લોકો છે, એની દરેક વસ્તુમાં જે ઢાંક વિછાડો કરીને કે અથવા તો ગમે તે રીતે ટ્રસ્ટીઝને લેવામાં આવતા હોય, આ જયેશભી પટેલનું બેકગ્રાઉન્ડ શું છે, પહેલા ટીચર હતા કે નહીં હતા, ગમે તે રીતે પૈસાના જોરે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરીને ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટી તરીકે છે કે શું છે, તો એ બીજા બધા ટ્રસ્ટીઓ પણ જોવાનો એક વિષય છે. આજે પારોલ યુનિવર્સિટીની આવી એક ઘટના કદાચ પ્રકાશમાં આવી છે, પણ તમે જોવા જાઓ તો પહેલા પણ આવી બધી ઘણી ઘટનાઓ બની છે, પરંતુ એ પ્રકાશમાં નથી આવતી. કાં તો અરજીઓ લેવામાં આવે, અથવા તો દબાણ કરવામાં આવે ફેમિલી દ્વારા, અને ભીનું સંકેલી લેવામાં આવતું હશે. હવે આમાં પણ એ જોવાનું છે કે કોઈ પણ રીતે ભીનું સંકેલવામાં ના આવે અને તાત્કાલિક ધોરણે પોલીસ પોતાની પાવર વાપરે, પોલીસને એક પેલો પોતાનો પાવર છે કે એ પણ ફરિયાદ નોંધી શકે અને એમને પકડી શકે, ભલે સમાધાન કરવા માંગતા હોય તો સમાધાન ના થવું જોઈએ, એ ખૂબ મહત્વની બાબત છે. જી ચોક્કસ, એટલે કે હવે યોગ્ય રીતે તપાસ થાય એ પણ ખૂબ જ મહત્વની છે. કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, જાણીએ શું પ્રતિભાવ આપી રહ્યા છે. હેલો, ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. રુઝાનબેન, આપની પાસે આવવા માંગીશ કે ધર્મગુરુ અને ગુરુ એ બંને વ્યક્તિત્વનું આપણા સમાજમાં આદર સન્માન ઘણું બધું હોય છે અને એના ઉપર આપણે આંખો બંધ કરીને વિશ્વાસ કરતા હોઈએ છીએ. હવે તો સમાજ એવો થઈ ગયો છે, સમય એવો આવી ગયો છે કે ના ધર્મગુરુ ઉપર આપણે વિશ્વાસ કરી શકીએ છીએ, ના ગુરુ ઉપર. શું કહેશો એના માટે? સાચી વાત છે, આપણી જે આખી સોશિયલ સિસ્ટમ છે આખી ડિટોરિયટ સડી રહી છે આખી સોશિયલ સિસ્ટમ. કારણ કે જે આપણા પહેલાં બધાના માઇન્ડસેટ છે, પિતૃત્વવતા સોસાયટી કે સર્વસ્થ છે, મર્દો યા પુરુષો સર્વસ્થ છે, એ લોકો જે ઈચ્છે કરી શકે. અને થયું છે શું, વર્ષો વર્ષથી આ જે લોકોમાં માઇન્ડસેટ જે કહેવાય કે જાણે કે જોક ચાલે તો હંમેશા બહેનોને નીચું દેખાય એવા જોકો ચાલે, ભલે આમ તો મેં જોક કહો, પણ અલ્ટિમેટલી એ લોકોના સબકોન્શિયસ માઇન્ડમાં, મેલના સબકોન્શિયસ માઇન્ડમાં આવે ને એ લોકોને લાગે કે એ લોકોનો પાવર યુઝ કરી શકે. હવે અત્યારે જે આ પર્ટિક્યુલર ઇન્સિડન્ટ છે, આપણે ઘણી વાર જોયું છે કે જે લોકો પોલિટિકલ પાવર હોય છે એ લોકો પોતાનો પોલિટિકલ પાવર અધર દેન જે બીજા મિસયુઝ કરે છે સાથે સાથે આમાં બી મિસયુઝ કરે છે. અને વન ઓફ ધ રીઝન્સ એ લોકો આ શિક્ષણધામમાં એટલે
વધારે મિસયુઝ થાય છે, કારણ કે ત્યાં નાની નાની દીકરીઓ હોય છે, છોકરાઓ બી હેરાન થાય છે, પણ અત્યારે આપણે લેડીઝની વાત કરીએ છીએ એટલે એમની વાત કરીએ, અને નાની નાની દીકરીઓ હોય છે જે લોકોના કુમલા માઇન્ડ હોય છે. અનફોર્ચ્યુનેટલી જે આપણા ફેમિલી સિસ્ટમ્સ છે એમાં જે પેરેન્ટ્સનો મેજર રોલ છે, મેજર રોલમાં પેરેન્ટિંગમાં મોટો અભાવ છે. અભાવ કઈ રીતે છે કે એ લોકો છોકરીને દબાવીને રાખે છે. કઈ રીતે? કે ભાઈ આવું તો થયા કરે, ચાલ્યા કરે, તારું નામ બગડશે, આપણા ઘરનું નામ બગડશે, એટલે પેલી છોકરી દબાઈને ચૂપ બેસે છે. પણ હવે થેન્ક્સ ટુ મીડિયા એન્ડ થેન્ક્સ ટુ નોટ ઓફ ન્યૂ લોઝ ને લોકો આવીને બોલે છે, લોકોમાં થોડી ઘણી હિંમત આવી છે, તો એના લીધે દીકરીઓ બહાર આવીને બોલવાની હિંમત કરે છે. ઘણીવાર પેરેન્ટ્સ સપોર્ટ કરે છે, ઘણીવાર નથી કરતા, પણ આઈ એમ વેરી થેન્કફુલ કે તમે તમારા મીડિયામાં, તમારા મીડિયાએ આને આગળ આજે આપણે ડિબેટ કરીએ છીએ, તાકી લોકોમાં જાગૃતતા અને બીજી દીકરીઓમાં, કારણ કે હવે આપણે એવું લેવાનું છે કે દીકરીઓએ જાગૃતતા લેવી પડશે. પેરેન્ટ્સ જોડે આવે કે નહીં આવે ચિંતા ના કરતા, કારણ કે જ્યારે દીકરીઓ જાગૃતતા કરશે, દીકરીઓ અવાજ ઉઠાવશે, ત્યારે સમાજ આમ સ્વાર આવશે જોડે. કારણ કે તમે આજની તારીખમાં બી જોશો તો અગર આ ભાઈ પકડાયા છે તો આઉટ લેટ બી અરે પકડાયા સોરી એમનો સામે ફરિયાદ, આઈ થિંક શ્યોર ફરિયાદ થઈ હશે, એટલે એફઆઈઆર થવી જોઈએ. એફઆઈઆર થઈ તો બહુ સારી વાત છે, અને પોલીસ નક્કર પગલાં લે, દબાણમાં આવી નહીં જાય. અને દબાણના લીધે, કારણ કે ઇઝ અ પોલિટિકલ પર્સનાલિટી, એટલે પોલિટિકલ પર્સનાલિટીઓ પાસે તો ઘણા આવા બધા આડાવલા પાવર્સ હોય, એટલે. પણ અલ્ટિમેટલી આજે મારે આ વાંચું કેવું છે કે આ દીકરીએ બહુ સારી હિંમત કરી છે, અને આ સમાજ બધા એની જોડે ઉભા રહે, ના તો દીકરી એક દીકરીની હિંમત નહીં હારશે, તો એક દીકરી આવું થશે તો બીજા 10 દીકરીની હિંમત ચાલી જશે, ને આવશે તો 10 દીકરીની હિંમત. પણ આપણે એ પણ જાણી લઈએ કે કોલર્સનું શું કહેવું છે. હેલો, નમસ્કાર, આપનું સ્વાગત છે આ કાર્યક્રમમાં. હેલો બેન, નમસ્કાર. કોણ વાત કરી રહ્યા છો, શું નામ છે આપનું? સાંજીભાઈ બારોટ. વાત કરો છો આપ? હા. કયા વિસ્તારમાંથી બોલો છો? બતાવો. શું કહેવા માંગશો શ્યામજીભાઈ? પારુલ યુનિવર્સિટી, ઘણી બધી આપણે જાહેરાતો સાંભળતા હોઈએ છીએ, રેડિયોમાં હોય કે અખબારોમાં હોય આપણે જોતા હોઈએ છીએ, અહીંયા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા મોકલો. હવે શું આવી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા મોકલવામાં આવશે છોકરીઓને? બેન, હવે આ શાસન જ ગલત છે બરોબર, અને અહીંયા શાસનમાં બધા ગુંડાઓ ભેગા થયા છે, જે લોકો પોલિટિક્સ હોય એનો ફાયદો ઉપાડવામાં કોઈ કસર નથી મૂકતા. આવું બધું ચાલે છે તો જનતાને સમજવું જોઈએ બેન, સમજવું જોઈએ. પરંતુ આવું રાજકીય પીઠબળ ધરાવતા વ્યક્તિત્વ એક સત્તા ઉપર જયારે આવી જતા હોય છે ત્યારે દુરુપયોગ તેઓ કરતા જ રહેતા હોય છે, તો એની સામે જનતાએ તો જાગૃત થવાની જરૂર છે. પણ આ વિદ્યાર્થીને આપ શું કહેવા માંગશો કે જે ખરેખર હિંમતપૂર્વક બહાર આવી છે? એ બરોબર કહેવાય બેન, હિંમતપૂર્વક બહાર આવી બરોબર, અને બીજી જગ્યાએ પણ આવું કુકર્મ થતો અટકે એવું આપણે ઈચ્છતા હોઈએ, પણ આવું જોઈએ ને કે આ લોકોનું જે શાસન એવું છે એમાં આપણું કશું નથી ચાલે, એમ એ લોકો એમ ઠીક લાગશે ને એમ કરશે. ના, પ્રતિભાવ માટે એ લોકોને જે ઠીક લાગશે ને સોલરમેન એ જ કરશે. હવે જનતા પણ સમજી ગઈ છે કે આ લોકો આગળ આપણું ચાલવાનું નથી. લોકોને સરકારી નોકરી કરવી છે પણ સરકાર સામે પડવું નથી. સરકાર સામે પડવાની વાત આવે છે ત્યારે લોકો ક્યાંક ડરી જતા હોય છે. અને એક કોલરના પ્રતિભાવ પણ સાંભળી લઈએ. હલો. હલો, સર, આપનું સ્વાગત છે આ કાર્યક્રમમાં. શું છે આપનું નામ? મારું નામ છે શિલ્પા શાહ. ક્યાંથી વાત કરો છો આપ? હું કારેલીબાગ બરોડાથી બોલું છું. ઓકે, સ્મિતાબેન, શું કહેવા માંગશો? આપ પોતે જ એક સ્ત્રી છો, અને જ્યારે એક સ્ત્રી સાથે આવું બને ત્યારે આપને કેવું લાગે છે? બહુ જ ખરાબ કહેવાય, અને એમાં પણ આ ઇન્સ્ટિટ્યૂટમાં આવી રીતના થાય. ભણતરની જગ્યા છે, એકદમ પવિત્ર વસ્તુ કહેવાય. જી સ્મિતાબેન, લાગે છે કે અવાજ નથી આવી રહ્યો, પણ સ્મિતાબેન એ જ વાત કરી. સ્મિતાબેન, આપનો અવાજ આવી રહ્યો છે મારો? યસ યસ, એક્ઝેક્ટલી મેડમ, મારું નામ શિલ્પા છે. શું કહેવા માંગશો? હા, હું એ કહેવા માંગી રહી છું કે જો ભણવાની જગ્યાએ આવી ગંદી વસ્તુ થતી હોય, એટલે બહુ જ ગંદી વાત કહેવાય. હું તો એવું માનું છું કે એને બરોબર એક્શનમાં લેવું જોઈએ, અને એને પૂરેપૂરી સજા મળવી જોઈએ, અને છોકરીને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ. મહિલા છો આપ, માનો છો કે ખરેખર મહિલાઓને લગતા જે કાયદા છે એને કડકપણે અમલ થાય છે ખરી? હા, હું તો માનું છું, પણ ખાલી એક્શનમાં લેવાની જરૂર છે. બાકી કાયદાઓ ખરેખર સારી રીતના બનેલા છે, ખાલી થોડાક એવા તત્વો એવા છે તેના લીધે બધું આ ડિસ્ટર્બ થઈ જાય છે. બાકી તો ખરેખર કાયદા સારા છે, અને લેડીઝ ની ફેવર માં હોય છે ઓલવેઝ. બાદ આપના પ્રતિભાવ આપવા માટે દર્શક મિત્રો, આપને બીજી પણ એ કહેવા માંગે છે, કોઈ એવી મહિલા હોય, કોઈ એવી સ્ત્રી હોય જેણે ખરેખર પોતાની હિંમતપૂર્વક ડરના કારણે કોઈની સામે પોતાની વાત રજૂ ના થઈ હોય, આપની સાથે પણ આવી કોઈ ઘટના ક્યારે શિક્ષણ જગતમાં, હોસ્પિટલમાં, રેલવે મુસાફરી કરતા વખતે બળાત્કાર કે દુષ્કર્મની પણ છેડતી જેવી બનાવ પણ બન્યો હોય, તો આપ નામ કયા વગર પણ આ કાર્યક્રમમાં આપ અમને આપની વેદના જણાવી શકો છો. સોનબેન, શું કહેવા માંગશો કે કાયદા છે પણ કડક પડે અમલી કરવાની જરૂર છે, અને જ્યારે આવા
કોઈ કદાચ નોર્મલ વ્યક્તિ હોય ને તો કદાચ એને સજા આપી દેવામાં આવતી હોય છે, રાજકીય પક્ષો પણ ઉભા થઈ જતા હોય છે કે ના આને તો સજા થવી જ જોઈએ. પણ જ્યારે રાજકીય પીઠબળ ધરાવતી વ્યક્તિ હોય, કોઈ ઉદ્યોગપતિ હોય, કોઈ જાણીતી વ્યક્તિ હોય, ત્યારે હંમેશા ઢાંક પીછોડો તપાસમાં થતો જાય, તપાસ યોગ્ય રીતે થતી નથી, આપ એવું માનો છો ખરી? ડેફિનેટલી, અને પ્રેશર કરવામાં આવતું હોય છે. પણ દરેક વખતે જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટની વાત કરો કે અધિકારીઓની વાત કરો, તો અધિકારી પોતે મજબૂર હોય, જ્યારે એને ઉપરથી એટલું બધું પ્રેશર કરવામાં આવે એટલે એ પોતે એની નોકરીની રાહ જોતો હોય કે એના નોકરી પર પ્રેશર તો એ ના પાડે કોઈ વસ્તુ નહીં. અધરવાઇઝ કોઈ પોતાની રીતે પગલાં લેવામાં આવે તો એને એટલું બધું દબાવવામાં આવે, આમાં નહીં તો બીજી રીતે કોઈક ને કોઈક રીતે હેરાનગતિ થતી જ હોય છે. અને પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર પણ આ છે ને, દરેક જગ્યાએ, ઇવન કોર્ટની વાત કરો અથવા તો કોર્ટમાં પણ આવી રીતે પ્રેશર કરતા હોય છે જ્યારે વાત હોય, અથવા તો એવિડન્સ સાથે છેડછાડ કરવી ગમે તે રીતે. એટલે પોલિટિકલ પ્રેશર હંમેશા રહેતું હોય છે. અને પોલિટિકલ કહેવાય છે ને કે જે વ્યક્તિ પોતે કદાચ નેતા હોય, આ તો ચલો ભણેલા છે, બાકી જે નેતા 7 ધોરણ કે 10 ધોરણ ભણેલો હોય, એ ડોક્ટરોને, એન્જિનિયરોને, એને વકીલોને સલાહ સૂચન કરતો હોય ને એ દેશ ચલાવવાની વાત કરતા હોય છે. એટલે આ પણ એક ખૂબ જ ગંદી વાત છે. અને એવિડન્સ સાથે છેડછાડ કરવી અને ગમે તે રીતે કોઈ પણ ઘટનાને બરોબર રીતે તપાસ ના થવી, એમાં પોલિટિકલ લોકોનો સૌ મોટો ફાળો હોય છે. અને ગમે તે રીતે પ્રેશર કરાવતા જ હોય છે અને કરાવે છે, અને એવો ટ્રાય કરે કે તપાસ અહીં અહીંયા પૂરી થઈ જાય, ભીનું સંકેલી લેવામાં આવે, અમારું નામ ખરાબ થશે, આવી કોઈ ઘટના નથી બની. હવે આમાં પણ એવું થશે કે છોકરીના ચારિત્ર ઉપર ખોટી રીતે વાતો ઉડાડવામાં આવશે. એટલે ગમે તે રીતે પોતાનો પર્પઝ કેવી રીતે સર્વ કરવો અને પોતે કેવી રીતે આમાંથી બહાર નીકળી જવું, એક આ ઇસ્યુ છે. અને હું એવું માનું કે એજ્યુકેશનની સંસ્થા હોય, પોલિટિકલ લોકોએ હંમેશા આવી કોઈ ઘટના હોય તો સામે મળીને, અને કોઈ પણ મોટી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે બીજી કોઈ રાજકીય પાર્ટીઓ હોય, બધાએ સાથે મળી અને એનો તરત જ તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ. નહીં કે ખાલી પાર્ટીમાંથી કાઢી મૂકે એનો નિકાલ નથી થઈ જતો, પરંતુ એની પાછળ એને સૌથી કડકમાં કડક સજા થાય, બરોબર ઇન્વેસ્ટિગેશન થાય, એ પણ જવાબદારી કોઈ પણ બંને પાર્ટીની આવે છે. કારણ કે બંને પાર્ટી આ સમાજમાંથી જ આવે છે, અને આ સમાજમાં અગર એ પાર્ટીએ ફરી વોટ લેવા જવું હોય તો એમને ભેગા મળીને કામ કરવું જોઈએ. દરેક જગ્યાએ પોતપોતાનું અમારી પાર્ટી આ કર્યું, અમારી પાર્ટી આ કર્યું કર્યા કરતા, અગર જો ખરેખર સમાજ માટે કામ કરવા માંગતા હોય તો પછી એમને પોતે આ વ્યક્તિને સસ્પેન્ડ કર્યા, પાર્ટીમાંથી કાઢી મૂક્યાની વાત કર્યા કરતા, એની ઉપર પગલાં લેવાય, એવિડન્સ ઉપર છેડછાડ ના થાય, અને દીકરીને કેવી રીતે સપોર્ટ કરી શકે બંને પક્ષ પાર્ટીવાળા, એ બહુ મહત્વની વસ્તુ છે. ઓકે, રુઝાનબેન, આપણે જોતા હોઈએ છીએ કે ક્યારે પણ પૈસાની લેવડ દેવડમાં લાંચ લેવામાં આવે તો એને કૌભાંડ તથા ભ્રષ્ટાચાર કહેવામાં આવે છે. જ્યારે પોતાની સત્તાનો દુરુપયોગ કરવામાં આવે તો એના માટે કોઈ જ વર્ડ ઉપયોગ કરવામાં નથી આવતો કે ભ્રષ્ટાચાર કે કૌભાંડ. નથી લાગતું કે ક્યાંક હવે આના માટે પણ એક નવા કાયદા બનવાની જરૂર છે કે સત્તાનો દુરુપયોગ કરીને દુષ્કર્મ આચરવામાં આવે કે પ્રોપર છેડતી કરવામાં આવે કે આવી કોઈ ધમકી પણ આપવામાં આવે તો એને પણ સજા થવી જોઈએ? સૌથી પહેલા તો છે આનો સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્કપ્લેસ, એટલે કોલેજમાં બી આવી કમિટી હોય જ હોવી જોઈએ, આઈસીસી, જેને ઇન્ટરનલ કમ્પ્લેન્સ કમિટી કહેવાય. પણ અત્યારે તો પોલીસમાં કેસ ચાલી ગયો છે એટલે આઈસીસીનું કંઈ ખાસ કામ રહેશે નહીં. પણ એટલે આ રીતે છે, કાયદાઓ છે, અમલીકરણ નથી થતું. કારણ કે અત્યારે અગર આપણે તમે એ સેક્સ્યુઅલ હેરેસમેન્ટની વાત કરો તો ઘણી કોલેજીસને, ઘણી સ્કૂલ્સમાં હજી આઈસીસી બની જ નથી. એટલે આ તો ઠીક છે, આ છોકરીને હિંમત આવીને પોલીસે કમ્પ્લેન લીધી, એના નસીબ સારા, આઉટ રાધો પુટે ધેટ વે કે એના નસીબ સારા છે, ના તો કદાચ એને કંઈક કોઈકે હેલ્પ કરી હશે સારા માણસે, ના તો ઘણા લોકોના આ આ ધાક પીછોડમાં બંધ થઈ જાય છે, છુપાઈ જાય છે આ પોઈન્ટ બીકોઝ ઓફ ધ પોલિટિકલ પાવર ઓફ ધેટ પર્સન. હવે જ્યારે તમે આ કાયદાઓની વાત કરો છો ત્યારે લેટસ, હવે હું તમને બીજા પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું. અત્યારે સારું છે આપણે વાત કરીએ છીએ, સાહેબ બધા લોકો સાંભળતા હશે, હું પોતે ઘણી ઇન્ડસ્ટ્રીમાં, ઘણી સ્કૂલ કોલેજોમાં વાત કરું છું કે તમારે આઈસીસીની જરૂર છે, તો બોલશે થશે, કરશું, હોતા હે, ચલતા હે. આ જે રીત છે, આ જે માઇન્ડસેટ છે, આ બહુ જ ખોટો માઇન્ડસેટ છે, ના નીકળવો જોઈએ. કારણ કે ઘણીવાર જ્યારે અમે આઈસીસીને એની બધાની વાત કરીએ છીએ ત્યારે એવું કહે છે કે બધા બહેનો, બધા બહેનોના જ ફાયદાના કાયદા છે, તો ભાઈઓને ફાયદા થતા નથી. એ આપણે ફાયદા માટે નથી બેઠા અહીંયા, આપણે એ ઝઘડવા બી નથી બેઠા કે પુરુષો ખરાબ છે ને સ્ત્રી ખરાબ છે. આપણો ખાલી લડત અચ્છાઈ ને બુરાઈ સાથે છે આજની. કારણ કે મને ખબર છે કે ભાઈઓ બી બહેનો જોડે ઉભા રહે છે અને બહેનોને સપોર્ટ કરે છે. ચોક્કસ. એટલે દર્શક મિત્રો, આપણે ફોન લાઈન ઓપન કરી ચૂક્યા છે, કોલર સાથે વાત કરીશું. પણ અત્યારે આપણે જણાવી દઈએ કે બદનામીથી બચવા માટે અને માતા પિતા જ્યારે પોતાની બાળકીઓ માટે, પોતાની દીકરીઓ માટે ચિંતાતુર બન્યા હોય, તો હવે પારોલ યુનિવર્સિટીમાં તેઓ પહોંચી ગયા છે અને પોતાની દીકરીઓ જે ત્યાં અભ્યાસ કરી રહી છે તેમને ઘરે જવાની અને ખાસ તે ત્યાં અભ્યાસ ન કરે તેવી પણ અત્યારે ક્યાંક કવાયત ચાલી રહી છે. કારણ કે આવું સમાચારમાં આવતા, મીડિયામાં આવતા અને આવી ઘટનાની ફરિયાદ નોંધાતા, ક્યાંક માતા પિતાને પણ એવી ચિંતા થઈ છે કે કદાચ અમારી દીકરી સાથે તો આવું નહીં બન્યું હોય ને, અથવા ભવિષ્યમાં તો નહીં બને ને. અને આવી કોલેજ બદનામ થઈ ચૂકી છે, યુનિવર્સિટીમાં જ્યારે આવું બધું થઈ રહ્યું છે ત્યારે ખરેખર અમારી દીકરી જે છે એ સુરક્ષિત નથી, જેના કારણે માતા પિતા અત્યારે પોતાની દીકરીઓને ત્યાં યુનિવર્સિટીમાંથી ઘરે લાવવા માટે, સુરક્ષિત જગ્યાઓ કરવા માટે પણ અત્યારે જઈ રહ્યા છે. કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે. હલો, હલો, ટીવીનો અવાજ મ્યુટ કરી દેશો? હલો,
માફ કરશો, આપનો ફોન અમારે ડિસ્કનેક્ટ કરવો છે. દર્શક મિત્રો, આપ ધ્યાન રાખશો કે જ્યારે પણ ફોન કરો પ્લીઝ ટીવીનો અવાજ બિલકુલ મ્યુટ રાખશો, કારણ કે ખૂબ જ મહત્વની ચર્ચા થઈ રહી છે અહીંયા. તો પ્લીઝ આપના પ્રતિભાવ આપ આપી શકો છો. નેક્સ્ટ કોલર છે. હેલો, હેલો જી, નમસ્કાર. આપનું નામ જણાવશો. હા, ચિંતન પરમાર મારું નામ છે. ચિંતનભાઈ, ક્યાંથી વાત કરો છો? હું મહેસાણાથી વાત કરું છું. ચિંતનભાઈ, શું કહેશો કે સ્ત્રી સશક્તિકરણની વાતો થતી હોય, ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી મહિલા હોય, તેમ છતાં આજે મહિલાઓની આ હાલત છે, શું કહેશો એના માટે આપ? એટલે આ વસ્તુ તો બહુ ખોટી છે. જે બી હોય, જે સ્ત્રી જે છોકરી અંગા થાય એ આપણી બહેન જ છે, પણ એના સાથે આવું ના થવું જોઈએ અને એનો ન્યાય મળવો જોઈએ. પરંતુ બારૂલ યુનિવર્સિટીના જે સંચાલક છે, જે ટ્રસ્ટી છે, જે આખી કોલેજ કે યુનિવર્સિટી ચલાવતા હોય છે, ભાજપના અગ્રણી પણ છે, એમણે જ આવું દુષ્કર્મ કર્યું છે, તો પછી હવે વિશ્વાસ કોની ઉપર કરવો? જે આપણે સ્કૂલમાં કે જે કોલેજમાં આપણે વિશ્વાસથી છોકરીઓને ભણવા મોકલતા હોય, અને જો એના એના સંચાલકો જ આ રીતના આવું કરે, તો પછી આપણે કંઈ સેફ ના કહેવાય ને એ જગ્યા તો એમ. ધન્યવાદ ચિંતનભાઈ આપના પ્રતિભાવ આપવા માટે. સોનલબેન, શું કહેવા માંગશો કે હવે જે અપડેટ આવ્યા કે બદનામીથી બચવા માટે હવે માતા પિતા પોતાની વિદ્યાર્થીને પારોલ યુનિવર્સિટીની બહાર લઈ જઈ રહ્યા છે કે અહીંયા અમારી વિદ્યાર્થીની સુરક્ષિત જ નથી, શું કહેશો એના માટે? એવું કંઈક ડરવાની જરૂર નથી. કોઈ એક વ્યક્તિએ માટે કોઈ, આપણે કે દરેક સમાજની અંદર આપણે રોજ જોતા હોઈએ છીએ, ને એવી કોઈ સ્ત્રી નહીં હોય કે જ્યારે જેની પ્રીતિ કે લાઈફ ટાઈમ દરમિયાન એની સાથે કોઈ છેડતી ના થઈ હોય. બરોબર, એમાં તમે પણ આવી ગયા, અમે પણ આવી ગયા. ક્યાંક ને ક્યાંક જ્યારે નાની હોય દીકરી, તેથી મોટી થાય ત્યાં સુધી આ પરિસ્થિતિમાંથી પાસ થતી, પણ એનો એનો તમારે કેવી રીતે પ્રતિકાર કરવો અને કેવી રીતે તમારો અવાજ ઉઠાવવો અને એની સામે શું પગલાં લેવા, એ મહત્વની વસ્તુ છે. એક યુનિવર્સિટીમાં કોઈ એક વ્યક્તિના ખરાબ હોવાથી આપણે ભણવાનું છોડી દઈએ અથવા તો ત્યાં જવાની ડરવાની કોઈ જરૂર નથી. જે પણ હોય, તમારી દીકરીઓને સાંત્વના આપો, હિંમત આપો અને બોલો, અને જ્યાં પણ એક્શન લેવાના છે તે એક્શન લેવાના જ છે. એ લોકોનું ગ્રુપ હોય યુનિવર્સિટીની જે દીકરીઓ છે, ત્યાં જઈને ભણવાનું બંધ કરીને તમે ફી ભરી છે કે એમાંથી બહાર નીકળવાની જરૂર નથી, એનો એનો કંઈ વિરોધ કરવાનો જરૂર નથી. એ ટ્રસ્ટી છે, એની ઉપર પગલાં લેવાય, એ પોતે બહાર નીકળે, એ મહત્વની વસ્તુ છે. રુઝાનબેન કંઈ કહેવા માંગે છે? સૌથી પહેલા સારું કર્યું છે, આઈ એમ ફોર ધેમ, કારણ કે ધે હેવ ટુ બિલ્ડ અ પ્રેશર. કારણ કે બીજી વાત છે કે શું સ્ટેપ શું લેવાના, તો લેટ અસ સે કે સીસીટીવી કેમેરાઝ મુકાયા છે કે નહીં એ ચેક કરાવો, ના હોય તો વધારે મુકાવો. આ એક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. બીજું ઇમ્પોર્ટન્ટ, કારણ કે તમે આખા પ્રકરણમાં જોશો તો નોર્મલી આપણે ઘણા પ્રકરણો સાંભળે છે જેમાં ટીચર્સો ઇન્વોલ્વ હોય છે, પ્રોફેસર્સો ઇન્વોલ્વ હોય છે. આ કેસમાં તો ટ્રસ્ટી પોતે ઇન્વોલ્વ છે. એટલે આઈ એમ શ્યોર તમે હજી આગળ પ્રેશર પોઈન્ટ બનાવશો તો આઈ એમ શ્યોર બીજી ત્રણ દીકરીઓ યા ચાર દીકરીઓ હજી આવીને કહેશે કે અમારી જોડે બી કોઈક બીજાએ કર્યું હતું કે આને કર્યું હતું. એ 100% નીકળવાનું છે, કારણ કે આ તો ધીસ ઇઝ અ ટાઈપ ઓફ, આ લોકોને આવી મોડસ ઓપરેન્ડી હોય કામ કરવાની. એટલે અત્યારે જે વાલીઓ કરી રહ્યા છે બહુ જ સારું કરી રહ્યા છે. ખાલી વાલીઓએ ભાઈ પેલું ફીસ વગેરે ઝંડા ગાડવા તો એક એની જગ્યા છે, પણ જોડે આ કરો તાકિ એક પ્રેશર બિલ્ડ થાય. અને પારો યુનિવર્સિટીના સંચાલકોને, આપણે આપણા કોઈ છોકરીનું ભવિષ્ય નથી બગાડવું, પણ એમના સંચાલકોને બી ખબર પડે કે આ એ લોકોને ત્યાં ખોટું કામ થાય છે, ને એ લોકો સ્ટ્રોંગ સ્ટેપ્સ લે. અને સ્ટ્રોંગ સ્ટેપ્સ એટલા માટે જરૂરી છે કારણ કે એવરી ટાઈમ અગર ઇફ વી કીપ, આટલા સુધી એટલે પૂછ્યું છે, પહોંચ્યું છે, કારણ કે આજ સુધી લોકોએ અવાજ નથી ઉઠાવ્યો. એટલે આજની તારીખમાં અગર તમે જોતા હો તો, અને અમે કહીએ મોબોક્રસી, મોબોક્રસી એટલે ભીડ લોકો, એટલે ડેમોક્રેસીની મોબોક્રસી, એનો મતલબ કે ભીડમાં લોકો ભેગા થઈ અને અવાજ ઉઠાવે. આમ તો આપણે કહીએ છીએ કે ભાઈ સમાજ જાગતો નથી, સમાજ બોલતો નથી. અગર આજે સમાજ બોલે છે તો સારી વાત છે, અને સમાજે આમાં આનાથી પેલી બીજી દીકરીઓને બી હિંમત આવશે, એટલે આ કરવું બહુ જ જરૂરી છે. જી, અનેક કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો, હેલો, નમસ્કાર, આપનું સ્વાગત છે. નામ જણાવશો આપનું? હા, હું મનીષ પંડ્યા બોલું છું, અમદાવાદથી. મનીષભાઈ, શું કહેવા માંગશો કે વડોદરા જેવા શહેરમાં ને પારૂલ યુનિવર્સિટી, ઘણું બધું નામ છે, ઘણી મોટી મોટી એની જાહેરાતો આવતી હોય છે, એના ટ્રસ્ટી દ્વારા આવું દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, શું કહેશો એના માટે આપ? હા મેડમ, મારે જણાવવું છે કે તમારી ચેનલ ઉપર બંને જે બેઠા છે એમાં સોનલબેન તો એવો જ આરોપ કરી દે કે સાચું છે, હજુ તપાસમાં તો આવા દો, કારણ કે એવું બી બની શકે કે પારૂલ યુનિવર્સિટીની વિરુદ્ધમાં કોઈ આ કાવતરું બી રચ્યું હોય. જ્યાં સુધી તપાસ ના થાય ત્યાં સુધી તો આવો આરોપ કેથી મૂકી શકો તમે? મોબાઈલ બંધ કરીને બેઠા છે કે કોઈ ઘરમાં નથી બેઠા? એ વાત તમારી બરાબર છે, પણ જ્યાં સુધી હજુ એ પોલીસ તપાસમાં ભાર ના આવે ત્યાં સુધી તમે આવો આરોપ ક્યાંથી મૂકી શકો? મારું કહેવાનું એ મતલબ છે મનીષભાઈ, મારે કઈક એવું છે કે આમાં તમારી વાત સાચી છે,
પણ કોઈક તો ગુનેગાર છે. આપણે અત્યારે જનરલાઈઝ બી કરી રહ્યા છીએ, આપણે એવું નથી કહેતા કે ભાઈ આને જ કર્યું છે. ઓકે, તમે કે તમારા પોઈન્ટ સાચો છે, પોલીસ તપાસ કરે, ઇટ ઇઝ ફાઇન, એવરીથિંગ ઇઝ એક્સેપ્ટેડ. પણ જયારે જનરલાઈઝમાં આ દીકરી સાથે થયું તો કરે ને, કોઈકે તો કર્યું છે ને, કોઈક આ ટ્રસ્ટી ને તો બીજા ટ્રસ્ટી ટીચર યા કોઈકે તો કર્યું છે ને. એટલે અત્યારે પોઈન્ટ આ જનરલાઈઝમાં એ પોઈન્ટ આપણે લઈ રહ્યા છે કે દીકરીઓ સાથે કોઈ બી કરે, એવું નથી કે આજ કરે તો ખરાબ ને બીજા કરે તો સારું કરે. અને મનીષભાઈ, એફઆઈઆર નોંધાઈ તો આ છોકરી પોતાની, તમે એમાં સમજી લેજો, હું એક એક કાર્યકર્તા તરીકે તમને કહું છું, સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે, કે કોઈ દીકરી ક્યારે પોલીસ સ્ટેશનમાં એવું જઈને કહેવાની છે કે મારી પર 5 વાર બળાત્કાર થયો છે અને મારી ફરિયાદ લો. કયા મા બાપ હોય, સેના માટે લઈ ગયા હોય? પારૂલ યુનિવર્સિટીમાં કોઈ દીકરી ભણે છે તો યુનિવર્સિટી બહુ રેપ્યુટેડ છે, તો પૈસા ખર્ચીને સારા ઘરની કોઈ દીકરી હશે. એટલે એવું નથી કે પૈસા માટે ખોટો બળાત્કારનો આરોપ મૂકીને એને આ પગલું ભર્યું હશે. અને એવું માનવામાં આવે છે કાયદામાં કે જ્યારે પોતાની ઇજ્જતનો સવાલ હોય, અથવા તો કોઈ પણ દીકરી ક્યારે પણ કોઈ પણ ફરિયાદ છેડતી નહીં હોય કે બળાત્કાર નહીં હોય, પોતાની અસ્મિતા ગીરવે મૂકી અને ક્યારે પણ કોઈ ફરિયાદ નોંધાવતી નથી. એટલે મનીષભાઈ, કોઈ દીકરી એમને એમ પોલીસ સ્ટેશન ગઈ ના હોય અને એમને એમ ફરિયાદ ના નોંધાવી હોય, ટ્રસ્ટી સામે એની હિંમતને પુરુષ તરીકે તમે બિરદાવો અને સેલ્યુટ મારવી જોઈએ કે આ છોકરી આવી હિંમત કરી છે. અને જેમ હમણાં વાત કરી, મેં અગાઉ પણ વાત કરી કે આ માણસની માનસિકતા આવી જશે, પહેલા પણ આજુબાજુ પડોશમાં પણ આનું બિહેવિયર આવું જશે અને એને પહેલા પણ ચેડતીઓ કરી હશે. આ એક વસ્તુ પ્રકાશમાં આવી છે, 5 વાર કોઈની દીકરી સાથે, આજ મારી દીકરી સાથે થયું હોય તો હું સપોર્ટમાં ઉભી રહું, નહીં કે તમે એવી વાતની આર્ગ્યુમેન્ટ કરો કે ના કરવું જોઈએ. જી સોનલબેન, આપ લાગો છો કે જ્યારે પોતાના દીકરી સાથે કે પોતાના પરિવારજનો સાથે જ્યારે આવી આપવીતી બને છે ત્યારે આપણે ઇમોશનલ થઈ જતા હોઈએ છીએ, પણ જ્યારે સમાજમાં આવે કોઈને સાથે, જેમ કે દિલ્હીમાં ઉદાહરણ જોઈ રહ્યા છે આપણે લાઈવ, કે નથી થયું ક્યારે કોઈ દીકરી કેમ જઈને કહેવાની? હવે હું એમ કહું કે તમે મારી છેડતી કરી ક્યારે કહેવા જવાની? સેના માટે? શું કરવા? જુઠ્ઠું બોલે દીકરી. અગર કોઈ દીકરી સાથે કોઈ મિસબિહેવ કરવામાં આવ્યું છે ઘણા ડિપાર્ટમેન્ટની અંદર, પહેલાં પણ આપણે ગુજરાત યુનિવર્સિટીનો ઇસ્યુ જોઈ જ રહ્યા છીએ, લેટર આવ્યા અને એમના વાઇફ બી ઇન્વોલ્વ હતા, એ પણ ચાલ્યું છે. અત્યારે કરી દરેક જે એજ્યુકેશન સંસ્થાની અંદર, મેં પહેલાં અગાઉ પણ વાત કરી કે છોકરીને પીએચડી કરવું હોય છે તો પણ એમને સેક્સ્યુઅલ અસોલ્ટ કરવામાં આવે છે. સેના માટે? એજ્યુકેશન સંસ્થામાં જેની પોતાની પોતાની આવડત છે એ પ્રમાણે પાસ કરો ને, સેના માટે એવું જોવામાં આવે છે? માઇન્ડની ભણવા માટેની વાત છે, એ ફિઝિકલ વસ્તુ નથી આવતી. અને ફિઝિકલી સેક્સ્યુઅલ અસોલ્ટ કરવું, મેં પહેલાં વિશાખા ગાઈડલાઇનની પણ વાત કરી, એ કોઈ પણ યુનિવર્સિટી ફોલો નથી કરતી. પ્રેશર કરવાની વાત છે, પહેલા માણસે તમારે જઈને, સમાજે જઈને પહેલા કહેવું જોઈએ, સરકાર સમક્ષ વાત કરવી જોઈએ. ઓકે, એટલે ખાસ કરીને જે પ્રમાણે વાત કરી દર્શમી, તો આપ પણ આપના પ્રતિભાવ જણાવી શકો છો, કારણ કે આ વિદ્યાર્થીને પણ હિંમત કરી છે કોઈ પણ ટ્રસ્ટી કે સંચાલક સામે એમને એમ ફરિયાદ ન નોંધાવે. રુઝાનબેન, બીજી પણ એક વાત છે કે કેટલી જે છોકરીઓ છે ને એ સામે નથી આવતી, જે ફરિયાદો બળાત્કારની કે દુષ્કર્મની નોંધાતી હોય છે ને, હું તો માનું છું માત્ર 10% હશે, એનાથી વધારે જ ઘટનાઓ બનતી હશે. અને ભલે સમાજ એવું આગળ આવતું હોય કે હા, બળાત્કારની દીકરીઓએ હિંમત કરીને આગળ આવવું જોઈએ, પણ જ્યારે સમાજને એવું કહેવામાં આવે કે આ દીકરી સાથે તમારે લગ્ન કરવાના છે તો કોઈ પુરુષ હોય તૈયાર થતું નથી. શું કહેવા માંગશો એના માટે? તમારી 100% સાચી વાત છે, કારણ કે હજી તો તમે તો બહુ વધારે એક્સપેક્ટ કરી રહ્યા છો. અત્યારે તો આપણે એટલા સ્ટેજ પર આવ્યા છે કે એક જમાનામાં તો પહેલા ફેમિલી સપોર્ટ નહોતો કરતો, હવે થોડું ફેમિલી સપોર્ટ ચાલુ થયો, સમાજ નહોતો સપોર્ટ કરતો, હવે થોડો સમાજ સપોર્ટ ચાલુ થયો છે. હવે તમે જે કહો છો, હજી વાર લાગશે એ સ્ટેજ આવવાને કે પછી એવી દુષ્કર્મની થઈ હશે, એવી છોકરીઓ સાથે લોકો પરડશે, એ હજી સ્ટોરી, હજી ફિલ્મી સ્ટોરીમાં જ રહ્યું છે, એકચ્યુઅલમાં અત્યારે એટલું દેખાતું નથી. પણ આપણે અગર અત્યાર સુધી બીજું કે પરણવા ઇઝ નોટ ઓનલી થિંગ ઇન લાઈફ, આજે તમે નું અગર આ ડિસ્કસ કરીએ છે તો ધેટ ઇઝ નોટ ઇન્વોલ્વ કે ભાઈ પરણવા ઇઝ યોર ઓનલી ડેસ્ટિનેશન ઇન લાઈફ. કારણ કે અત્યારે હોટ ટોપિકમાં આપણે બ્રેક લેવો પડશે, સમય થયો છે એક બ્રેક લેવાનો.